अग्निपंथ योजनाना विरोध ने कोई अनिच्छनीय बनाव न बने ती माटे पोलिस एलर्ट थई छे। सवेंदल विस्तारोमां पेट्रोलिंग करवामां आव्यु हतुं। अग्निपंथ योजनाने लईने घणा राज्यमां विरोध थई रह्यो छे, तो बीजी तरफ आ योजनानो विरोध भारत बंधनुं एलान करवामां आव्यु हतुं, जेने लई सूरत पोलिस एलर्ट मोडमां जोवा मळी छे। पोलीसे अलग अलग टीम बनावी संवेदनशील विस्तारोमां पेट्रोलिंग शुरू कर्युं छे। भारत बंधनी असर जोवा मळी नथी, तेम छतां पोलिस काफलो तैनात करी देवायो छे। सेनानी अग्निपंथ योजनाना घणा राज्યોમાં વિરોધ થઈ રહ્યા છે, ઘણા સંગઠનોને લઈ આજે ભારત બંધનું એલાન કર્યું છે, જેને ધ્યાનમાં રાખી સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ છે। કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સુરતમાં પોલીસની અલગ અલગ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે। શહેરની શાંતિ ડહોળાય નહીં તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। અગ્નિપંથ યોજનાને લઈ સુરત શહેરમાં કોઈ મોટો વિરોધ સામે આવ્યો નથી, પરંતુ શહેરની શાંતિ અને સલામતી માટે પોલીસ એલર્ટ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। ભારત બંધની અસર શહેરમાં જોવા મળી નથી, શહેરમાં જનજીવન રાબેતા મુજબ શરૂ છે। શહેરમાં આ મામલે ક્યાંય વિરોધ સામે આવ્યો નથી। એસીપીએ ઈશ્વર પરમારે જણાવ્યું કે પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે। 40 જેટલા રિઝર્વ પોલીસ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે, તેમજ વાહનોની પણ વ્યવસ્થા કરી રાખી છે। રાયોટિંગની કિટ્સ, તેમાં ટીયર ગેસના સેલ્સ સહિત પોલીસ સજ્જ કરવામાં આવી હતી। સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સુરત શહેરના તમામ પોલીસ અધિકારીઓએ સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં વિશેષ ધ્યાન રાખે, કાયદો વ્યવસ્થા જોખમાય નહીં તે પ્રકારે એલર્ટ રહીને તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રાખે, શહેરમાં અતિ અને શાંતિ અને સલામતી જળવાય તે માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે। આજના ભારત બંધના સંદર્ભે સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આશરે 40 પોલીસ જવાનો ખડેપગે તૈયાર રાખેલા છે, અને એમાં જે રાયોટ કિટ જે છે એ પણ સાથે સામેલ રાખેલી છે, વાહનો પણ રાખેલા છે। રાયોટ કિટની અંદર રસ્સા, ગેસગન, હાથકડી વગેરે જેવા સાધનો સાથે સુરત શહેર પોલીસ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ છે। માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના દ્વારા તમામ પોલીસ અધિકારીઓ અને પીસીઆર વાનને સતત અને સઘન પેટ્રોલિંગ કરવા માટે પણ સૂચના આપવામાં આવેલ છે। લોકશાહીની અંદર જે રીતે વિરોધ કરવો જોઈએ એ રીતે કરવો જોઈએ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય એવું કોઈ પણ કૃત્ય કોઈ પણ નાગરિકે ન કરવું જોઈએ।